नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मीमोहन विद्यालय मोवास। चालो बाळको, आजे धोरण चार विषय पर्यावरण, एमा बाळको चेप्टर नंबर बे कान थी कान। तो चालो बाळको, हवे आपणे कान थी कान पाठनो अभ्यास करीशुं। बाळको, तमारे पाठ्यपुस्तकमां पेज नंबर 14 काढो। तो बाळको, आजे शुं करवानुं छे? आपणे पाठ्यपुस्तकमां लखवानुं छे। तो बाळको, आपणने अहींया सूचना शुं आपेली छे के तमे जोईला के पाळेला प्राणी विशे माहिती मेळवो। तो एमां बाळको आपणने अहींया पहेलो पॉइंट आपेलो छे, ते कयुं प्राणी छे। एटले के बाळको, तमारे शुं करवानुं छे? पाठ्यपुस्तकमां लखवानुं छे। तो बाळको, तमारे शुं लखवानुं छे? ते गाय छे। શું લખવાનું છે બાળકો? તે ગાય છે। એવી રીતે બાળકો તમારે લખવાનું છે। હવે બાળકો બીજું છે, તેને કોઈ નામ આપવામાં આવ્યું છે, તે પશુ છે કે પક્ષી? તો બાળકો, તેને માણકી નામ આપવામાં આવ્યું છે, તે પશુ છે। હવે બાળકો ત્રીજો પ્રશ્ન છે, તેને એ નામ કોણે આપ્યું? તો બાળકો, તે ગાયને માણકી નામ મારા કાકીએ આપ્યું છે। હવે બાળકો ચોથું છે, તેને શું ખાવું ગમે છે? તો બાળકો, તેને લીલો ઘાસચારો, બાજરી કે જુવારના પૂણા, ખાણ વગેરે ખાવું ગમે છે। ખાણ એટલે કે બાળકો દાણ। હવે બાળકો પાંચમો પ્રશ્ન છે, દિવસમાં તેને કેટલી વખત ખાવાનું આપવામાં આવે છે? તો બાળકો, તેને દિવસમાં 3 વાર ખાવાનું આપવામાં આવે છે। હવે બાળકો પ્રશ્ન નંબર 6, તે ક્યારે સૂવે છે? તે કેટલા સમય માટે સૂવે છે? તો બાળકો, તે બપોરે અને રાત્રે સૂવે છે, અને બાળકો તે 5-6 કલાક સૂવે છે। સાતમો પ્રશ્ન છે બાળકો, આ પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત છે? કેવી રીતે? તો બાળકો, હા, માણકી ગાયને શિયાળામાં અને ચોમાસામાં છાપરા નીચે તથા ઉનાળામાં ખુલ્લામાં રાખવામાં આવે છે। તેને દરરોજ નવડાવવામાં આવે છે। તેના મળ મૂત્રને દિવસમાં 2-3 વાર ત્યાંથી ઉપાડી લેવામાં આવે છે। તેની રહેવાની જગ્યા સ્વચ્છ રાખવામાં આવે છે। તેને સીમમાં ચરવવા માટે લઈ જવામાં આવે છે। તેને સમયસર પાણી અને પૂરતો ખોરાક આપવામાં આવે છે। આ રીતે તેની સંભાળ રાખવામાં આવે છે। હવે બાળકો પ્રશ્ન નંબર 8, તે ગુસ્સે થાય છે ક્યારે? તમે કેવી રીતે જાણો છો કે તે ગુસ્સામાં છે? તો બાળકો, હા, તે ગુસ્સે થાય છે જ્યારે તેને ભૂખ કે તરસ લાગી હોય, કોઈ અજાણી વ્યક્તિ તેની નજર આવી હોય, અથવા તેને હેરાન કરવામાં આવે, તો તે ગુસ્સે થઈ જાય છે। જ્યારે તે બરાડા પાડે છે અથવા તો બાળકો કૂદાકૂદ કરે છે અને જે તે વ્યક્તિને શિંગડા મારવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જાણી શકાય કે તે ગુસ્સામાં છે। હવે બાળકો પ્રશ્ન 9, શું તેમની ચામડી પર વાળ કે પીછા છે? તો બાળકો, હા, તેની ચામડી પર વાળ છે। તો બાળકો તમારે શું કરવાનું છે? આ પ્રશ્નોના જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે। હવે બાળકો આપણે આગળ જઈશું। બાળકો પ્રશ્ન 10, તમે તેના કાન જોઈ શકો છો? તો બાળકો, હા, હું તેના કાન જોઈ શકું છું। તેના કાન તેના માથાની બંને બાજુએ આવેલા છે। હવે બાળકો પ્રશ્ન 11, શું લખ્યું છે? શું તે બચ્ચું છે કે થોડુંક મોટું કે પછી એકદમ વૃદ્ધ છે? તો બાળકો શું આવશે જવાબમાં? કે બાળકો તે થોડુંક મોટું છે। હવે બાળકો પ્રશ્ન 12, આ પાલતુ પ્રાણી ઈંડા આપે છે કે પછી બચ્ચાને જન્મ આપે છે? તો બાળકો, આ પાલતુ પ્રાણી તો બાળકો શું આપે છે? બચ્ચાને જ જન્મ આપે છે। હવે બાળકો પ્રશ્ન નંબર 13, શું લખ્યું છે? તેને બચ્ચા છે કેટલા? તો બાળકો, હા, તેને એક બચ્ચું છે અને તે નાની વાસરડી છે। હવે બાળકો પ્રશ્ન નંબર 14,
તે પ્રાણીનું ચિત્ર દોરો અને રંગ પૂરો, તેને તમારી પસંદગીનું નામ આપો. તો બાળકો, તમારે શું કરવાનું છે? તમારે પાઠ્યપુસ્તકમાં અહીંયા એક સરસ મજાનું ગાયનું ચિત્ર દોરવાનું છે અને એની સાથે એક વાસરડું પણ દોરવાનું છે. અને પછી બાળકો, તમારે શું કરવાનું કે તમારે પાઠ્યપુસ્તકમાં ગાયનું ચિત્ર દોરાઈ જાય અને જે નાનું વાસરડુંનું ચિત્ર દોરાઈ જાય પછી તમારે એમાં મીણિયા રંગ પૂરવાનો છે. હવે બાળકો, આપણે આગળ જોઈશું. બાળકો, આ શાનું ચિત્ર છે? બાળકો, આ એક મોરનું ચિત્ર છે. તો બાળકો, આપણને અહીંયા એક પ્રશ્ન આપેલો છે. શું લખ્યું છે બાળકો? આ પક્ષીને જુઓ, તેનું નામ લખો. શું તમે જાણો છો આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે? તો બાળકો, આપણે શું કરવાનું છે? હવે મોર વિશે માહિતી મેળવવાની છે. તો બાળકો, આ પક્ષીનું નામ મોર છે. હા, હું જાણું છું કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. હવે બાળકો, બીજો પોઈન્ટ આપેલો છે, તે ક્યાં રહે છે? તો બાળકો, મોર ક્યાં રહે છે? તો બાળકો, મોર સીમમાં અથવા તો વગડામાં અને ગામની નજીક ઝાડ પર રહે છે. હવે બાળકો, ત્રીજો પોઈન્ટ છે, આ પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી, આવું શા માટે થયું? ચર્ચા કરો. તો બાળકો, શું આવશે કે જોજો કે જે મોર હોય છે બાળકો, તે પહેલાંના સમયમાં રહેઠાણોની આસપાસ ચબૂતરા બનાવવામાં આવતા અને બાળકો આ ચબૂતરામાં ચણ નાખવામાં આવતું. સમયાંતરે બાળકો જુઓ તો ચબૂતરા ખૂબ જ ઓછા થઈ ગયા છે. આ કારણે મોર જેવા મોટા પક્ષીઓને વગડા અને ખેતર વિસ્તારમાં સ્થળાંતર કર્યું. આથી આજે મોર ઘર આંગણે ઓછો જોવા મળે છે. તેને જોવો હોય તો સીમ અથવા તો બાળકો ક્યાં જવું પડે છે? વગડો અથવા તો ખેતરમાં વિસ્તારમાં જવું પડે છે. તો હવે બાળકો, આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાનું શું આપેલું છે? ચિત્ર આપેલું છે, બરાબર? તો આ શું કરવાનું છે બાળકો? તો આપણને અહીંયા એક સૂચના આપેલી છે. શું લખ્યું છે બાળકો? તમારું પોતાનું પક્ષી બનાવો. એટલે તમારે શું કરવાનું છે બાળકો? એક કાગળ લેવાનું છે અને કાગળના કાતર વડે શું કરવાનું છે બાળકો? ટુકડા કાપવાના છે. અને ટુકડા કાપીને પછી બાળકો, તમને જે પક્ષી બનાવતા આવડતું હશે તે તમારે શું કરવાનું છે? પોતપોતાએ પક્ષી બનાવવાનું છે. તો બાળકો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો બાળકો, આજનું લેસન છે. તો બાળકો, આજનું લેસન એટલે કે બાળકો, પેજ નંબર આપણે જોયું કે 14 અને 15. એમાં બાળકો તમારે શું કરવાનું છે? જે આપણે કયા કયા પ્રશ્નો જોયા એમાં 1 થી 13 પ્રશ્નો જોયા છે એ તમારે શું કરવાનું છે? તમારે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે. અને બાળકો, બીજું જે 14 નંબરનો જે પ્રશ્ન છે, તે પ્રાણીઓનું ચિત્ર દોરો અને રંગ પૂરો, તેને તમારી પસંદગીનું નામ આપો. એ પણ તમારે શું કરવાનું છે બાળકો? પાઠ્યપુસ્તકમાં જ દોરવાનું છે. અને બાળકો, તમારે જે પર્યાવરણની નોટબુકમાં કયું લખવાનું છે? મોર વિશે લખવાનું છે. શેના વિશે બાળકો? મોર વિશે લખવાનું છે. અને બાળકો, તે ક્યાં રહે છે? અને આ ત્રીજો પોઈન્ટ છે બાળકો, આ પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી, આવું શા માટે થયું? ચર્ચા કરો. એટલે કે બાળકો, તમારે 1, 2 અને 3 આ પ્રશ્ન શું કરવાનું છે? પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે. અને બાળકો, એક સરસ મજાનું તમારે પક્ષી પણ બનાવવાનું છે. પછી બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 14 અને 15 પર લખાઈ જાય એનો પણ ફોટો પાડીને મોકલવાનું છે. અને આ જે 3 પ્રશ્નો છે એ તમારે શું કરવાનું છે? પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે. અને લખા ગયા બાદ બાળકો, તમારે એનો ફોટો પાડીને પણ મોકલવાનો રહેશે. ધન્યવાદ.